Dhoran. Sar. Vishay. Ganit. Chapter number. Va. Bijganitiy Padavali. Swadhyay bath point. Char. Question number. Be. Apel Bijganitiy Padavali no upyog kari number pattern thi koshtak puru karvanu che. હવે કેવી રીતના કોષ્ટક પૂરો થાય સમજો ખાસ બરોબર અહીંયા પદાવલીઓ આપી છે હું આપું પદાવલીઓ અહીંયા જે આ 1 2 3 4 5 જે નંબર આપ્યા છે બરોબર એ આપણે n બરાબર આમાં મૂકવાના તો આ મુજબનો જવાબ આવશે જેમ કે આ પહેલામાં n બરાબર આપણે 1 મૂકીએ તો જોજો અહીંયા 2n છે તો n ની જગ્યાએ 1 મૂકું એટલે 2 ગુણ્યા 1 શું થાય 2 ઓછા 1 એટલે 1 શું જવાબ આવ્યો 1 હવે n બરાબર 2 મૂકો તો 2 2 4 ઓછા 1 શું આવે 3 જો આવ્યો 3 n બરાબર 3 મૂકો તો 3 ગુણ્યા 2 શું થાય 6 ઓછા 1 કેટલા આવે 5 આવ્યો 5 એવી રીતના n બરાબર કિંમતો મૂકવાની છે હવે જોજો આ કોષ્ટકમાં તો લખવાનું શું તો આ લાઈન માં કાઈ લખવાનું આવશે નહીં કારણ કે n ની વેલ્યુ કાઈ આપેલી નથી આ લાઈન માં કાઈ લખવાનું આવશે નહીં આ લાઈન માં કાઈ લખવાનું આવશે નહીં હવે કરવાનું શું છે તો કે અહીંયા જે ડેશ મુકેલા છે ત્યાં આપણે n ની વેલ્યુ આમાં 5 લેશું આ લાઈન પૂરી કરવા માટે આ લાઈન પૂરી કરવા માટે n ની વેલ્યુ 10 લેશું આ વસ્તુ શોધવાની થાય અને આમાં આ લાઈન પૂરી કરવા માટે n ની વેલ્યુ 100 લેશું બરોબર એ મુજબ કોષ્ટક પૂરો કરવાનો છે તો આવી રીતના લાઈનમાં કરતા જાય પહેલા ખાલી આટલું જ કરશું પહેલું કેટલું તો કે ખાલી પહેલું પહેલામાં આપણે કેનું કેનું શોધવાનું છે તો કે જોજો ખાલી 100 નું જ શોધવાનું છે એટલે કે 100 મુ પદ શોધવાનું છે કેટલા મુ આ પદો લાઈનમાં આવે છે પહેલું પદ બીજું પદ ત્રીજું પદ તો 100 મુ પદ શોધવાનું છે તો પહેલાની અંદર દર્શનભાઈ નત બનવું તમારે પેન છટકે છે નત બનવું મનમાં કહેતાય છે વાનું પૂરું થાય તો સારું હાલો સોમુ પદ બરાબર એટલે ચેપ્ટર પૂરું થાય સારું છેલ્લો જ છે આખા ચેપ્ટરનો હાલો શું છે 2n ઓછા 1 2n ઓછા 1 સોમુ પદ એટલે n બરાબર શું લેવાનું 100 ઓછા 1 200 ઓછા 1 199 199 રેડી હાલો તો આમાં આ થઈ ગયું એટલે પૂરું એના પછીની બીજી લાઈન લ્યો જોઈ તો આમાં 5મું પદ શોધવાનું થશે 10મું પદ અને 100મું પદ શોધવાનું થશે પણ શું છે 3n વત્તા 2 3n વત્તા 2 લખીએ પહેલાં તો 3n વધતા 2 માટે ક્યાં ક્યાં પદ છે જોવો જોઈ તો પહેલું છે 5મું પદ તો ખાલી 5મું પદ જ આપણે લખીએ તો તમે આમ લખી શકો 5મું પદ પરંતુ ડાયરેક્ટ લખું એન બરાબર 5 માટે આમ લખું બરાબર તો હાલો આડું કરું એટલે એક પત્તામ સમાઈ જાય બધું અહીં એનની જગ્યાએ 5 લખશું 3 કૌંસમાં 5 વત્તા 2 5 તેરી 15 વત્તા 2 કેટલા થાય 17 હવે એન બરાબર કેટલા માટે છે 10 માટે જોવો જોઈ તો કે હવે શોધવાનું આ લાઈન n બરાબર 10 માટે તો હવે n ની જગ્યાએ આમાં શું મૂકશું 10 વધતા 2 જો તગડો 3 નો 3 એમ ને એમ n ની જગ્યાએ 10 અને 2 ની જગ્યાએ 2 હવે જોજો શું કરવાનું 3 10 30 વત્તા 2 કેટલા થાય 32 હવે n બરાબર કેટલા માટે 100 માટે તો લખું n બરાબર 100 માટે તો અહીંયા 3 ની જગ્યાએ 3 લખશું n ની જગ્યાએ 100 કરશું અને વધતા 2 100 ગુણ્યા 3 કેટલા થશે 300 વધતા 2 એટલે 302 પૂરું આ બીજું પૂરું હવે ત્રીજું જોઈએ 4n વધતા 1 પદ છે તો પહેલા એમ જ લખું 4n વધતા 1 કેટલું લખી લઉં 4n વધતા 1 અહીંયા માટે લખવાનું નહીં અહીંયા લખ્યું છે પણ લખશું નહીં હવે n બરાબર કેટલા માટે કીધું છે જોવો જોઈ
આમાં પહેલા તો એન બરાબર પાંચ માટે શોધવું પડશે, દસ માટે અને સો માટે, ઉપરમાં છે એવી જ રીતના. તો એન બરાબર પાંચ માટે, એન બરાબર દસ માટે અને એન બરાબર સો માટે. હાલો શોધતા જઈએ. હાલો આમાં એન છે ત્યાં પહેલાં પાંચ લખશું. અહીંયા એન છે ત્યાં પાંચ વત્તા એક, ચાર પાંચ વીસ વત્તા એક એટલે કેટલા થયા એકવીસ, ટ્વેન્ટી વન. હવે એનની જગ્યાએ દસ લખીએ, અહીંયા એનની જગ્યાએ દસ વધતા એક, ચાર દસ ચાલીસ વત્તા એક એકતાલીસ. હવે અહીંયા એન બરાબર આ સો મૂકીએ, ચાર કાઉસમાં સો વધતા એક, ચારસો વધતા એક, ચારસો એક. રેડી? આનો જવાબ આ, આનો જવાબ આ, આનો જવાબ આ. એમના પછી આપણે જોઈ લઈ. ચોથી લાઈન પદ શું છે? સાતેન વત્તા વીસ. તો હું ખાલી સાતેન વત્તા વીસ લખું. કેટલામું છે? ચોથું. સાતેન વધતા વીસ લખું. હવે એન બરાબર કેટલા માટે છે એમાં? તો કે એ ચેક કરીએ હવે આપણે. તો સાતેન વત્તા વીસ તો એક તો પાંચ માટે, દસ માટે અને સો માટે. ઓલું આગળ હતું એમ જ છે, પાંચ દસ અને સો. તો એન બરાબર પાંચ માટે, એન બરાબર દસ માટે, એન બરાબર સો માટે લખી દીધું. એટલે આપણે ઘડીએ ઘડીએ જોવું નહીં, પાંચ દસ અને સો. હવે આમાં એનની કિંમતો મૂકતી જવાની, બરાબર? તો એનની કિંમત મૂકતા આવડે, અહીંયા શું કરશું? સાત કાઉસમાં પાંચ વધતા વીસ, પાંચ સાત પાંત્રીસ વધતા વીસ કેટલા થાય? ત્રણમાં બે ઉમેરો તો પાંચ, પંચાવન. આવી ગયો આનો જવાબ. હવે અહીંયા એનની જગ્યાએ શું મૂકીએ? દસ. તો સાતનો સાત એમને એમ અહીંયા એન છે ત્યાં મૂકીએ દસ વધતા વીસ. કાંઈ નથી કરવાનું. જો પાંચ માટે, દસ માટે અને સો માટે છે તો એમની જગ્યાએ પહેલાં પાંચ મૂકી દેવાના, અહીંયા એમની જગ્યાએ, પછી એમની જગ્યાએ સો મૂકી દેવાના અને એમની જગ્યાએ દસ મૂક્યા. પહેલાં પાંચ, પછી દસ અને પછી સો. એવી રીતના કરવાનું, સાવ સહેલું છે. સાત દસ સિત્તેર વધતા વીસ કેટલા થાય? નેવું. સિત્તેર એસી વધતા એસી ને દસ નેવું. હવે અહીંયા એન છે, આ એનની જગ્યાએ હું મૂકશું? અહીંયા સો માટે છે તો સો મૂકશું. તો સાત એનની જગ્યાએ સો વધતા વીસ, વીસ છે એટલે વધતા વીસ લખવા પડે. સાત ગુણ્યા સો સાતસો વધતા વીસ બરાબર સાતસો ને વીસ. આવી ગયો આનો જવાબ. હવે છે પાંચમું, એમાં જોવો જોઈએ શું છે. પદ પહેલા જોવો તો કે એન વર્ગ વધતા એક. શું છે? એન વર્ગ વધતા એક. તો હું પહેલાં એન વર્ગ વધતા એક લખી નાખું. હવે એન બરાબર કેટલા માટે છે એ હવે જોઈ લઈ. તો એન બરાબર અહીંયા પહેલું છે તો આ કેટલા માટે છે? પાંચ માટે. આ કેટલા માટે છે? દસ માટે. અને સો માટે આપેલું છે એટલે ખાલી પાંચ અને દસ માટે જ શોધવાનું છે. તો એન બરાબર પાંચ માટે. દર્શનભાઈ કરાવવાનો છે તમારે. એન બરાબર પાંચ માટે અને એન બરાબર દસ માટે, સો માટે તો આપેલો છે. હાલો પાંચ માટે તો શું કરશું આપણે? એનની જગ્યાએ હું લખવાનું, જલ્દી બોલો. એનની જગ્યાએ પાંચ માટે હોય તો પાંચ લખવાનો. તો પાંચ અને વર્ગનો વર્ગ વત્તા એક. પાંચનો વર્ગ કેટલો થાય બોલો? પચીસ. પચીસ વત્તા એક કેટલા થાય? છવ્વીસ. હાલો તમે ભાઈ, એન બરાબર દસ માટે તો એનની જગ્યાએ દસનો વત્તા એક. હવે બેન તમે, દસનો વર્ગ શું થાય? વત્તા એક, એકસો એક. અહીંયા થઈ જાય ચેપ્ટર પૂરું. શું થાય ચેપ્ટર પૂરું?